कांग्रेस वरिष्ठ नेता अने गुजरात कांग्रेस पूर्व प्रदेश अध्यक्ष भरतसिंह सोलंकी विवाद में आया छे। तेमणे धोळका में आयोजित कार्यक्रम में अयोध्या राम मंदिर मुद्दे भाजप पर आकरा प्रहार कर्या। तेमणे जणाव्युं के भाजप सरकारे राम मंदिर नामे भगवान उपयोग राजकारण में कर्यो छे। भाजपे रामना नामे छेतरपिंडी करी छे, एटले के रामने छेतरनारा आपणने केम न छेतरे। राम मंदिर माटे उघराणू करवा निकळेला परंतु शिला पर श्वान पेशाब करी गया, जेनी जराक पण चिंता करवामां न आवी। भाजपे राम मंदिर में आवेला फाळानो हिसाब आप्यो नथी, बजेट में पैसा ने जोगवाई करवामां आवी छे, तेम छतां उघराणू करवामां आवी रह्युं छे। ધોળકાના વટામણમાં કોંગ્રેસમાં ઓબીસીનું સંમેલન છે, જ્યાં ભરતસિંહ સોલંકી દ્વારા ભાજપ પર ચાપખા મારવામાં આવ્યા છે। વિવાદિત નિવેદન આપતા તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર રામ મંદિરના નામનો ઉપયોગ રાજકારણમાં કરતી આવી છે, જે રામ મંદિર માટે ખોટું બોલી શકે છે, છેતરપિંડી કરી શકે છે, તે સામાન્ય જનતાને પણ છેતરી શકે છે। राम मंदिर में फाड़ा नो हिसाब आप्यो नहीं, तेओ पण भरतसिंह सोलंकीए जणाव्यु छे। साचा अर्थ में सरकारे सत्ता खाटवा माटे उपयोग कर्यो छे। ધોળકાના વટામણમાં કોંગ્રેસ ઓબીસીનું સંમેલન છે, જ્યાં ભરતસિંહનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જેમાં તમને ભાજપ પર રામ મંદિર મુદ્દે निवेदन आप्युं छे। भाजप सरकार राम मंदिर नो राजकारण मां उपयोग करी छे, राम मंदिर माटे उघराणू कर्युं परंतु शिला पर श्वान राम मंदिर ना फाळा नो हिसाब आप्यो नहीं। राम मंदिर माटे उघराणू करवा निकळेला परंतु शिला पर જેની જરાક પણ ચિંતા કરવામાં ન આવી। ભાજપે રામ મંદિરમાં આવેલા ફાળાનો હિસાબ આપ્યો નથી, બજેટમાં પૈસાની જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતાં પણ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। રામ મંદિર બાબતે ભાજપ સરકાર રાજનીતિ કરતા હોવાનો પણ આક્ષેપ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે। પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે, ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે, એટલે રામને છેતરનારા આપણને પણ કેમ ન છેતરે। રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા જેની જરાક પણ ચિંતા ન કરવામાં આવી, ભાજપે રામ મંદિરમાં આવેલા ફાળાનો હિસાબ પણ આપ્યો નથી। બજેટમાં પૈસાની જોગવાઈ કરવામાં આવી છે, છતાં પણ ઉઘરાણું શા માટે કરવામાં આવી રહ્યું છે, તેવો પણ સવાલ ઉભો કર્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિવાદમાં આવ્યા છે। તેમણે ધોળકામાં આયોજિત કાર્યક્રમમાં અયોધ્યાના રામ મંદિર મુદ્દે ભાજપ પર ચાપકા ફેરવ્યા છે। તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે, ભાજપે રામના નામે છેતરપિંડી આચરી છે, એટલે કે રામને છેતરનારા આપણને કેમ ન છેતરે। રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા પરંતુ શિલા પર શ્વાન પરેશાન છે, જેની જરાક પણ ચિંતા ન કરવામાં આવી, ભાજપે રામ મંદિરમાં આવેલા ફાળાનો હિસાબ પણ આપ્યો નથી। મહત્વનું છે કે બજેટમાં પૈસાની જો જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતાં પણ ઉઘરાણું કરવામાં આવ્યું છે, તેવો પણ સવાલ ઉભો કર્યો। સરકારે સત્તા ખાટવા રામ મંદિરનો ઉપયોગ કર્યો છે, તેવું પણ તેમણે નિવેદનમાં જણાવ્યું છે। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું છે, જેમાં તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો છે। ભાજપ સરકાર રામ મંદિરના નામનો ઉપયોગ રાજકારણમાં કરતી આવી છે અને હાલ પણ કરી રહી છે। બજેટમાં જો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો શા માટે ઉઘરાણું કરવામાં આવે છે,
ફાળાનો હિસાબ પણ આપ્યો નથી તેવી પણ તેમણે વાત કરી છે। સાચા અર્થમાં સરકારે સત્તા ખાટવા માટે ઉપયોગ કર્યો હોવાનું પણ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન જાહેર કર્યું છે જેમાં ભાજપ સરકાર પર રામ મંદિર મુદ્દે ચાપકા ફેરવ્યા છે। ભાજપ સરકાર રામ મંદિરના નામનો ઉપયોગ રાજકારણમાં કરતી આવી છે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો આ અંગે મહેક કસવાલા ભાજપ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે। મહેકભાઈ, ભરતસિંહ સોલંકી વિવાદિત નિવેદન જાહેર કર્યું છે જેમાં ભાજપ પર ચાપકા ફેરવવામાં આવ્યા છે। રામ મંદિર મુદ્દે તેમણે જણાવ્યું છે કે ભાજપ રાજકારણ કરી રહ્યું છે, શું કહેશો આપ? હું એમ માનું છું કે જ્યારથી રામ મંદિર નો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીએ રામ જન્મભૂમિ ને સપોર્ટ આપવાની વાત કરી ત્યારથી આ આક્ષેપ અમારી ઉપર છે, સ્ટીરિયોટાઈપ આક્ષેપ છે ને, એમાં ભારતીય જનતા પાર્ટીને વાંધો પણ નથી। અમે બહુ સ્પષ્ટ માનનારા છીએ કે રામ કૃપાને કારણે સત્યના રામે બનાવેલા માર્ગ ઉપર ચાલનાર લોકો અમે છીએ, એના કારણે અમે સત્તામાં આવ્યા છીએ। અમે એ પણ માનીએ છીએ કે રામ કૃપાને કારણે જ કોંગ્રેસ છે સત્તાથી મુક્ત થઈ છે, સત્તા વિહીન થઈ છે, અને એટલા માટે એ આક્ષેપને હું સ્વીકારું છું। પરંતુ ભરતસિંહે આજે જે મર્યાદા છોડીને હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન રામનું અપમાન કર્યું છે, એમની વિકૃત માનસિકતાનો પરિચય આજે કરાયો છે, હું માનું છું કે એને ભારતીય જનતા પાર્ટી અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। ભગવાન રામે પૈસા લીધા છે, ભગવાન રામનું મંદિર થઈ જશે એટલે બધા સુખી થઈ જશે, આવો શ્રદ્ધા ઉપર વ્યંગ કર્યો છે। હું એમ માનું છું કે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં માનનારો દરેક હિન્દુસ્તાની આ કાયમ યાદ રાખશે, આ સવાલ એમને પૂછવાનો છે, અને આ અપમાનનો બદલો જ્યારે જરૂર પડશે ત્યારે હિન્દુસ્તાનની જનતા, ખાસ કરીને ગુજરાતની જનતા લેવાની છે। મને એ સમજાતું નથી કે વારા વખતે જ્યારે ચૂંટણીઓ આવવાની હોય ત્યારે હિન્દુ ધર્મના આવા દેવી દેવતાઓનું અપમાન કરી અને કયા લોકોનું તુષ્ટિકરણ કોંગ્રેસ પક્ષ કરવા માંગે છે એની પણ સ્પષ્ટતા કરવી જોઈએ। આજે તો એની વિકૃત માનસિકતા એટલી બધી છે કે એને જે પ્રકારના શબ્દનો પ્રયોગ એના સ્ટેટમેન્ટની અંદર કર્યો છે, હું એમ માનું છું કે કોઈ ધર્મમાં આસ્થા રાખનારા લોકો એને સહન કરી શકે એવું નથી। મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કોંગ્રેસ નેતા અમિત નાયર આપણી પાસે જોડાઈ ગયા છે। અમિતભાઈ, જે રીતે ભરતસિંહ સોલંકી વિવાદિત નિવેદન આપ્યું છે, શું કહેશો આપ? જો જીએસટીવી ના માધ્યમથી સૌ પ્રથમ સ્પષ્ટતા કરી દઉં, ભરતસિંહ ભી કોંગ્રેસના પીઢ રાજકીય આગેવાન નેતા છે, કોઈ વિવાદિત નિવેદન મારી દ્રષ્ટિએ તેમણે નથી આપ્યું। ખોટા ને ખોટું કહેવું અને જુટ્ટા લોકોને ઉગાડા પાડવું એ રાજકીય પક્ષ તરીકે, રાજકીય આગેવાન તરીકે અમારી જવાબદારીનો એક ભાગ છે। ભરતસિંહભાઈ આજે જે કોઈ પણ એમને ભારતીય જનતા પાર્ટી પાસે હિસાબ માંગ્યો છે, આ હિસાબ ખાલી ભરતસિંહભાઈએ કે કોંગ્રેસ પાર્ટીએ નથી માંગ્યો, ભૂતકાળમાં અનેક રાજકીય પક્ષ, અનેક પત્રકારો, અનેક ટીવી ડિબેટ ચેનલના આગેવાનો અને રાજકીય વિશ્લેષકો આ પ્રશ્ન કરી ચૂક્યા છે, ગુજરાતની અને દેશની જનતા પણ આ પ્રશ્ન કરી ચૂકી છે। આજ દિન સુધી રામ મંદિરના નામે પોતાનો રાજકીય રોટલો શેકતા, ભગવાન રામના નામે પોતાની રાજકીય પાર્ટી ચલાવતા ભારતીય જનતા પાર્ટીને ક્યારે પણ તમે ગુજરાતની અસ્મિતાની વાત કરો, મંદી મોંઘવારી બેરોજગારીની વાત કરો, યુવાનોના ભરતી પ્રક્રિયાની વાત કરો, પેપર ફૂટવાની વાત કરો, એટલે એને સીધે સીધો ધર્મનું અપમાન, રામનું અપમાન એવા શબ્દ પ્રયોગો કરીને જોડી દેવા અને એન ક્રેન પ્રકારે કોઈ પણ નિવેદનને તોડી મરોડીને મીડિયાની સમક્ષ માધ્યમથી કહું છું કે આ બધી ઘટનાઓ ભૂતકાળમાં પૂરા દેશ અને જનતાએ જોઈ છે, આ ઘટનાઓ આના સાક્ષી આપણે સૌ કોઈ છે, એ વાત કોઈ નકારી શકે એમ નથી। કારણ કે ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડા પાર પાડવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ
प्रश्न करवामां आव्यो छे त्यारे ए गरिमा पण क्यांक दुबाई छे। महेशभाई आपणे पूछवा मांगीश के आ रीते ज्यारे पक्ष अने विरोधी पक्ष ज्यारे आक्षेप प्रति आक्षेप करे त्यां सुधी वात बराबर छे, परंतु एवो पण हिसाब मांगवामां आवे छे के बजेटमां पैसानी जोगवाई करवामां आवी छे, तेम छतां उघराणुं करवामां आव्युं छे, एना पर आप शुं कहेशो? जी हुं एम मानुं छुं के हमेशा राम मंदिर होय, भगवान सोमनाथना मंदिरनो जीर्णोद्धार ज्यारे सरदार पटेलने करवानो हतो त्यारे इतिहास साक्षी छे के कोंग्रेसे एनो विरोध कर्यो। ભારત સરકારની તિજોરીમાંથી એ વખતે સરદાર પટેલ જીએસટીવીના માધ્યમથી ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો તો ફરીથી કોંગ્રેસ આજે ભારત સરકાર કદાચ રામ મંદિર માટે બજેટ આપે તો પણ મહેશભાઈ એ પણ વાત ખોટી નથી કે બજેટમાં પૈસા મહેશભાઈ મંદિર માટે બજેટ આપવાનું થાય તો એમાં ખોટું શું છે? હા પણ બજેટમાં ભલે વાત કરવામાં આવી પણ જે ઉઘરાણું કરવામાં આવ્યું છે તેનો પણ હિસાબ આપવામાં આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીએ ક્યારે હજ માટે પૈસા આપો? દિલ્હીની અંદર સરકારના ખર્ચે હજ મહેશભાઈ વાત છે, તમારી સરકાર છે ત્યાં મસ્જિદો અમે ક્યારે વિરોધ નથી કર્યો, તો કોઈ સરકાર રામ મંદિર માટે બજેટ આપે તો મહેશભાઈ આપણે એ વાત સ્વીકારી લઈએ કે પૈસાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જે ઉઘરાણું કરવામાં આવ્યું છે તેનો હિસાબ કેમ નથી આપવામાં આવ્યો? જી હું એ માનું છું કે જે પ્રકારે રામ મંદિર માટે જે પ્રકારે ફાળો, જે પ્રકારે ધર્મના નામે ફાળો થયો છે, વિશ્વ હિન્દુ પરિષદે એનો સ્પષ્ટ હિસાબ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ ક્યારે સીધી રીતે એના માટે ફંડ ક્યારે ઉઘરાવ્યું નથી, હા વિશ્વ હિન્દુ પરિષદે ઉઘરાવ્યું છે, અને એ ભૂતકાળની અંદર જે હિસાબો એના આપવાના હોય હું એમ માનું છું કે વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓએ આપ્યો છે। મહેશભાઈ આપના શબ્દો આપે જ કહ્યું કે જે રીતે અપમાન કરવામાં આવી રહ્યું છે અને રાજનીતિ કરવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ઉઘરાવો કરવામાં આવ્યું છે તે જાહેર કરવામાં નથી આવી રહ્યો, અને આજે એને સત્તામાં સવાર થવા માટેનું સ્વપ્ન આવ્યું અને એટલા માટે એને ભગવાન રામનો આ રીતે અપમાન કર્યું, ધર્મનું અપમાન કર્યું, ધર્મમાં કરોડો લોકોનું આજે અપમાન કર્યું। જી મહેશભાઈ, અમિતભાઈ અને મહેશભાઈ બંનેનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી બદલ। તો રામ મંદિર માટે ઉઘરાણું કર્યું પણ શિલા પર શ્વાન પેશાબ કરી ગયો તેવું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે। ભૂતકાળમાં રામશિલાની વાત કરી અને રામશિલા ભેગા થઈને આ દેશના લોકો, દેશની જનતા એ અયોધ્યા મોકલે અને રામનું મંદિર બંધાય એ માટે આ દેશની જનતા જનાર્દન અને એમાંય ખાસ કરીને માતાઓ બહેનોએ એ રામશિલાને કુમકુમ તિલક અને ચાંદલો કરી માથે મૂકી આરતી ઉતારી 5, 10, 25, 100 રૂપિયા એના પર મૂકી અને એ આશાથી ગામના પાદરે ઢોલ નગારા સાથે પીયાવ્યા કે આ રામશિલા અયોધ્યા જશે અને અયોધ્યામાં રામનું મંદિર બંધાશે અને રામનું મંદિર બંધાશે અને પ્રજાનું કલ્યાણ થશે, અમારું સારું થશે।